વલસાડ તાલુકાના ચલથાણ ગામે વિજયાવ્રત નિમિત્તે નાની બાળાઓ તેમજ કુવારી કન્યાઓએ શ્રદ્ધાપૂર્વક મહાદેવના મંદિરે જઈ શિવજીની પૂજા અર્ચના કરી હતી. આપણા શાસ્ત્ર પ્રમાણે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે વિવિધ વ્રતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સોમવારથી જયા પાર્વતીના વ્રત શરૂ થયા છે, ત્યારે આ વ્રત નાની બાળાઓ કુવારી કન્યાઓ આ વ્રત કરતી હોય છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સંસ્કારી તેમજ સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવતું હોય છે, જેમાં 5 દિવસ માટે બાળાઓ તેમજ કુવારી કન્યાઓ ઉપવાસ કરીને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે. જ્યારે બીજી તરફ જયા પાર્વતી વ્રતને વિજયા વ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુવારિકાઓ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને કુવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે. ત્યારે પલસાણામાં ચલથાણ ગામ ખાતે કુવારી કન્યાઓ તેમજ બાળાઓ આ વ્રત શ્રદ્ધા તેમજ ભાવપૂર્વક વહેલી સવારથી જ ભગવાન મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી હતી. આપણા શાસ્ત્રોમાં બાળપણથી જ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેના માટે વિવિધ વ્રતો આવતા હોય છે. ત્યારે અત્યારે જે હાલ જે શ્રાવણ નજીક આવી રહ્યો છે ત્યારે વધુમાં જો બાળકોના વ્રતો આવી રહ્યા છે, કુંવારી કન્યાઓના વ્રતો આવી રહ્યા છે, ત્યારે આપણે હાલ મંદિર ખાતે છીએ. ત્યારે હું મારા કેમેરામેનને દ્રશ્યો બતાવવા માંગીશ કે કહીશ કે આજે જે વ્રત અહીં જે ચાલી રહ્યું છે તે ગૌરી વ્રત છે. ગૌરી વ્રત નાના નાના બાળકીઓ કુંવારી કન્યાઓ કરતી હોય છે. ઉત્તમ વર મેળવવા માટે જે કન્યાઓ છે, કુંવારી કન્યાઓ છે, તે આવા વ્રતનું પૂજા અર્ચના કરીને વહેલી સવારથી જ તેઓ આવી રીતે વ્રત માટે અહીં મંદિરે આવતી હોય છે. ત્યારે આપણે અહીંથી જ આપણે આ લોકો પાસે જે કન્યાઓ છે તેઓની પાસેથી જ આપણે જાણીશું કે આ કઈ રીતનું વ્રત હોય છે, શા માટે તેઓ કરતા હોય છે અને કેટલા દિવસ માટેથી તેઓ કરતા હોય છે. જે નાની બાળકીઓ છે તેઓ પોતે અલુણા વ્રતો કરી રહી હોય છે, હોશે ઉલ્લાસે અર્ચના પૂજા કરીને આ વ્રત કરતા હોય છે. શ્રદ્ધાપૂર્વક તેઓ વ્રત કરતી જોવા મળતી ત્યારે આપણે મોટી બાળાઓ પણ, મોટી કન્યાઓ પણ અહીં છે, તેમની પાસેથી પણ આપણે જાણીશું કે તેઓ કઈ રીતનું વ્રત કરતા હોય છે અને કઈ રીતની વ્રતની વિધિ હોય છે. શું નામ છે? સોલંકી. નહીં, ક્યાં રહેવાનું છે આપણે? ચલથાણમાં. કયા વ્રત કરો છો અને શા માટે? ગૌરી વ્રત કરીએ છીએ અને જેથી સુખ શાંતિ ને સમૃદ્ધિ આપણા જીવનમાં લાવી શકાય અને જેનાથી સારા વ્રત, સારા વર માટે વ્રત કરવા માટે. કઈ રીતની વ્રતની વિધિ છે અને કેટલા દિવસ કરો છો? 5 દિવસની વિધિ હોય છે અને તે શંકર ભગવાનની પૂજા કરવાની હોય છે ને છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. ઉત્તમ વર મેળવવા માટે તેઓ વિધિ કરતા હોય છે અને છેલ્લા દિવસે જાગરણ કરીને આ વ્રતનું પૂર્ણાવતી કરતા હોય છે.